जय श्री राम मित्रों, आज रोज तमे जोई सको छो के जे मूळ राज्य व्यवसाय कसोटी होय छे के जेने आपणे अंग्रेजी में स्टेट ट्रेड टेस्ट एक्जाम कहीए छीए, तो आज एक्जाम छे ए ऑक्टोबर 2021 में लेवामां आवनार छे, जेनी शरूआतनी तारीख छे 25/10/2021। एटले के आगामी तारीख 25/10/2021 सोमवारना रोज तमारी जे एक्जाम छे एक्जाम शुरू थाय छे, जेमां 25/10/2021 रोज बपोरे 1 कलाके सौथी पहेलू जे पेपर छे ए छे एंजीनियरिंग ड्रॉइंग। ओके, एटले के सौथी पहेलू तमारू पेपर एंजीनियरिंग ड्रॉइंग छे, कि जे 25/10/2021 सोमवारना रोज बपोरे 1 कलाके लेवामां आवशे। ત્યારબાદ સેકન્ડ પેપર છે 26/10/2021 મંગળવારના રોજ સવારે 10:30 કલાકે, કે જેની અંદર વર્ક્સ ઓફ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ એટલે કે મેથ્સનું પેપર લેવામાં આવશે, અથવા તો જેમને ફાયર સાયન્સ એન્ડ પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન હશે તો એમનું પેપર હશે, અથવા તો ફાયર ફાઇટિંગ એન્ડ પ્રિવેન્શનનું પેપર હશે। ઓકે, એટલે આમાંથી તમને જે પણ લાગુ પડતું હોય એ પેપર તમારે 26/10/2021 રોજ સવારે 10:30 કલાકે હશે। ત્યારબાદ તારીખ 27/10/2021 બુધવારના રોજ સવારે 10:30 કલાકે જે પણ ટ્રેડ થિયરી છે એનું પેપર રહેશે, ત્યારબાદ જેમને ફાયર મેનેજમેન્ટ એન્ડ બેઝિક એન્જિનિયરિંગ હોય તો એમને તેનું પેપર રહેશે, અને સેફ્ટી એન્ડ સિક્યુરિટી મેનેજમેન્ટ એટલે કે આમાંથી તમને જે પણ લાગુ પડતું હોય એ પેપર તમારે 27/10/2021 બુધવારના રોજ સવારે 10:30 કલાકે રહેશે। ઓકે, એના પછી છે પ્રેક્ટિકલ, કે જે તારીખ 28 અને 29 તારીખના રોજ ગુરુવાર અને શુક્રવાર। ઓકે, અહીંયા ક્યાંક થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે કે ગુરુવાર અને શુક્રવાર આમ 2 દિવસ તમારું જે પ્રેક્ટિકલનું પેપર છે એ પ્રેક્ટિકલનું પેપર રહેશે। હવે અહીંયા ખાસ નોટ લખેલી છે કે લંચ બ્રેક ઇઝ ફ્રોમ 2 PM to 2:30 PM ફોર પ્રેક્ટિકલ એક્ઝામ ઓનલી। ઓકે, એટલે કે તમારી જે પ્રેક્ટિકલ એક્ઝામ છે કે જે 28/10 અને 29/10 રોજ હશે એની અંદર જ તમને લંચ બ્રેક મળશે, કે જેનો સમય 2 થી લઈને 32 કલાક સુધીનો રહેશે। ઓકે, એના સિવાય જે પણ થિયરીના પેપર છે, જે પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગના પેપર છે, જે પણ વર્ક્સ ઓફ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના પેપર છે એની અંદર તમારે કોઈ લંચ બ્રેક આપવામાં આવશે નહીં। ઓકે મિત્રો, તો આ રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ સ્ટેટ ટ્રેડ ટેસ્ટની અંદર જેમને એક્ઝામ આપવાની છે, એટલે કે જેમને મૂળ રાજ્ય વ્યવસાય કસોટીની પરીક્ષા આપવાની છે, તેમને 25/10/2021 રોજ એમની પરીક્ષા શરૂ થાય છે અને આ મુજબ એમની પરીક્ષા લેવામાં આવશે। ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।